ગઈકાલે સાંજે ફૂંકાયેલા મિની વાવાઝોડાના કારણે આંબાવાડીઓમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગતરોજ અંકલેશ્વર પંથકમાં મોડી સાંજના અરસામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા મિની વાવાઝોડું ફૂંકાયું હતું. ભારે પવન ફૂંકાતા આંબાવાડીઓમાં કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું હતું. ચાલુ વર્ષે આંબાવાડીઓમાં કેરીનો પાક ઓછો આવ્યો હતો. દરમિયાન ગતરોજ ફૂંકાયેલા મિની વાવાઝોડાના કારણે કેરીઓ ટપોટપ ખરી પડી હતી. એક તરફ આંબા ઉપર કેરીનો પાક ઓછો હતો, તેવામાં ભારે પવન ફૂંકાતા બચેલી કેરીનો પાક પણ ખરી પડતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે. ખેડૂતો નીચે ખરી પડેલી કેરીને વીણવા લાગ્યા છે. જોકે આંબા ઉપરથી ખરી પડેલી કેરીઓને નુકસાન થતા માર્કેટમાં ઓછો ભાવ મળી રહ્યો છે, ત્યારે અંકલેશ્વરના ખેડૂત આકાશ કાંજીયાની આંબાવાડીમાં ઝૂલતી કેરીઓ ભારે પવનમાં ખરી પડી હતી અને તેઓ ખરી પડેલી કેરીઓને અંકલેશ્વરની માર્કેટમાં 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે તેમને વેચવી પડી, ત્યારે મિની વાવાઝોડાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. મારું નામ આકાશભાઈ બેજુભાઈ કાંજીયા છે. મારી હાસોદ રોડ ઉપર વાડી છે. કમસે કમ 150 આંબા છે મારા. 150 આંબામાં બધી વકલની કેરી છે. મારા પાસે કેસર, હાપુસ, રાજાપુરી, લંગડો, દશેરી બધી વકલની છે. ઓણ વાડીમાં પાક ઓછો જ હતો, એ છતાંય વાવાઝોડું કાલે આવ્યું. એ વાવાઝોડામાં મારે મોટામાં મોટું નુકસાન થયું છે અને માર્કેટમાં અત્યારે ભાવ ચાલે છે 3500-3000 રૂપિયા ચાલે છે કેસરના, અને એ છતાંય અમારી 40 કેરેટનો ભાવ 400 રૂપિયા 20 કિલો આવ્યો છે. 20 કિલોના 400 રૂપિયા. અમાર ગરીબ માણસની સરકાર સહાય કરે તો સારું કહેવાય. વિનંતી છે અમારી, અમારે બહુ મોટું નુકસાન થયેલું છે. ઓણ